જામનગર જિલ્લાના કાલાવાડા તાલુકાના ખંડેરા ગામે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની ખાસ ઉપસ્થિતિમાં પ્રાર્થના સભા અને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વૃક્ષારોપણ કરી ગાંધી સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પૂનમબેન માંડવ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા હાલ ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની એકસો જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજીનો સંદેશો પહોંચાડવા માટે ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં વૃક્ષ જતન જળ સંગ્રહ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર પ્રવચનો આપવામાં આવી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં પણ ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું કાલાવડના ખંડેરા ગામ કેન્દ્રીય મંત્રી શ્રીમંત મનસુખભાઈ માંડવિયાની ખાસ ઉપસ્થિતિમાં પ્રાર્થના સભા અને વૃક્ષારોપણ કરીને ગાંધી સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી અને કાલાવાડ તરફ પ્રસ્થાન કરતા હરિપર ગામ જ્યારે યાત્રા પહોંચી તો સમગ્ર ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવે અને ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને ગાંધી સંકલ્પ યાત્રા કાલાવાડ પહોંચી જ્યાં પણ શહેરીજનોએ ડીજેના તાલથી યાત્રાનું અને તેમની સાથે આવેલ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદ શ્રી પૂનમબેન માડમ કૃષિ મંત્રી શ્રી આરસી ફરદુ માજી ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા વગેરેનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે સારાના વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન જીવનચારિત્ર વિશેના કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા આ ગાંધી સંકલ્પ યાત્રામાં બોરી સંખ્યામાં લોકો જોડાયા હતા હર્ષલ ખંડેડિયા જેડ જામનગર